નમસ્કાર સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, નીટની ડેટ 5/5/2024 ફાઇનલ છે. બધા સ્ટુડન્ટ અત્યારે પ્રિપેરેશનમાં લાગેલા જ હશે. અમારી એપ અને વેબમાં 10 પેપર કાલથી અમે રિલીઝ કરીએ છીએ. પેપરનો મેક્સિમમ લાભ લેશો. અને યસ, નવા જે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આ વિડીયો જોવે છે, ટીમ ચારવિકમાંથી હું તુલેશ પટેલ, મારો શોર્ટ ઇન્ટ્રોડક્શન. બધા જ વિડીયો પેલા જોજો. એક જ ધ્યેયથી ટીમ ચાર વીક કામ કરે છે. ક્યારેય પણ ફેક સ્ટોરી નહીં, ફેક કોઈ ન્યૂઝ નહીં, કે ફક્ત વ્યુઅરશિપ અમારી વધે એવી કોઈ એક્ટિવિટી નહીં. ઇવન અમારા થંબનેલમાં પણ તમને કોઈ એવું મિસગાઈડ થઈને તમે વિડીયો જોવો ને, એવો અમે ક્યારેય કોઈ એક્ટિવિટી કરતા નથી. આ છે ટીમ ચાર વીકની એક પોલિસી કે જેના લીધે અત્યારે અમે 7,500 પરિવાર સુધી પહોંચી શકીએ છીએ. અને એ લોકો અમને બાય હાર્ટ આના માટે થેન્ક્સ પણ કહેતા હોય છે. થેન્ક યુ. આપણે આગળ વધીએ. આજે જે બે મેઇન ન્યૂઝ હું આપું છું એ આના જ રિલેટેડ છે. એક્ચ્યુઅલી એનએમસી પણ ગયા વર્ષે પણ મારા બધા જ વિડીયોમાં હતું. એ લોકો પણ કહે છે કે આવા ફેક ન્યૂઝ, ફેક સ્ટોરીઓ અને ફેક વિડીયોથી બચીને રહેજો. ક્યાંક ને ક્યાંક તમારો ટાઈમ કે વેસ્ટ થાય, પણ સાથે સાથે તમારા પૈસા અને એમાં પણ તમે ક્યાંક ફસાઈ ના જાઓ ને, એ ખાસ ધ્યાન રાખજો. આ દર વર્ષે આ પ્રોફેશન અત્યારે એટલું હોટ ટોપિક બનેલું છે કે બધા જ આમાં કંઈક ને કંઈક રોજે ને રોજે અપડેટ આપતા રહે છે. એના માટે એનએમસી પણ એક વ્યવસ્થિત નોટિસો પણ બહાર પાડે છે. નોટિફિકેશન કયો, નોટિસ કયો, અપડેટ્સ કયો આપતું રહે છે. આપણે આગળ વધીએ બંને ન્યૂઝ તરફ. પહેલા વહેલા મેં કીધું જ છે આગલા વિડીયોમાં પણ, હજી પણ અત્યારે આપણી પાસે જે અત્યારનો ડેટા છે 706 કોલેજ અને 1,09,145 એમબીબીએસ સીટ. આજની ડેટે 706 કોલેજની સાથે હું જ્યારે જ્યારે વિડીયોમાં આ જરૂર પડશે ત્યારે તમને અપડેટ આપતો રહીશ. આજની ડેટ આપણે લઈ લઈએ 18/4/2024. આજની ડેટે આ સિચ્યુએશન છે. હવે આ શું કામ હું રિપીટ કરું છું, મેં બધા ઘણા જૂના સ્ટુડન્ટ્સે કીધેલું પણ છે, પેરેન્ટ્સને પણ ખબર છે. પહેલું વહેલું અત્યારે હોટ ન્યૂઝમાં છે આ નોટિસ 10/4 ની. આપણે ડિસ્કશન નથી થઈ, પણ એ લોકોએ એક અપડેટ એમાં એ આપ્યું. આના પહેલા એક પણ નોટિસ હતી કે ભાઈ એપ્લિકેશન એ લોકો પાસે આવેલી છે 112 કોલેજ માટેની અને 58 કોલેજોને સીટ વધારવા માટેની એપ્લિકેશન આવી ગઈ છે, એનએમસી સ્વીકારે છે. એ લોકોએ હવે નવું સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે ભાઈ એપ્લિકેશન અમારી પાસે આવી ગઈ છે, અમે કન્સર્ન ઓથોરિટીને, એ પણ એમાં સ્ટેટમેન્ટ લખેલું હતું કે અમે લોકોને જાણ પણ કરી દીધી છે કે ભાઈ તમારે જે કોઈ સેટઅપ કરવાના હોય એ સેટઅપ તમે તમારી રીતે એને ક્રાઇટેરિયા માટેના જે બધા છે એ તમે કરી અને એ ટાઈમલાઈનની અંદર અમને પાછું અપડેટ કરવાનું છે, આવું એ લોકોએ કીધેલું. પણ જે રીતે બધા એમ કહેવા માંડ્યા છે કે આ 112 કોલેજ આવી જ ગઈ કે સીટ ઇન્ક્રીઝ થઈ જ જશે, એવું મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધેલું. અને આના પહેલાના વર્ષે ફર્સ્ટ રાઉન્ડ પછી પણ ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં જે કંઈ આવા બધા જ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા હતા અને એના લીધે ઘણા ઇસ્યુ ઘણા સ્ટુડન્ટને થતા હતા, એના ભાગરૂપે હું તમને આ બધું અપડેટ આપું છું કે આ વર્ષે પણ, આ વર્ષે તો આ 112 કોલેજ કોઈને બીજા રાઉન્ડથી પણ ચાન્સ છે, પરમિશન ત્યારે મળશે. કારણ કે મે બી એ લોકોએ ટાઈમલાઈન દરમિયાન કંઈ પણ જે કંઈ નોર્મ્સ છે એનએમસીના પરફેક્ટ ફોલો કરવાના, એના ઇમ્પ્લિમેન્ટેશનમાં કંઈક રહી જતું હશે, મતલબ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કંઈ એમને દેખાડવાનું છે, એનું ઇન્સ્પેક્શન છે, એમાં રહી જશે તો એ કોલેજ લેટ પણ એડ થશે. અને એના માટે જ અમે આ બધા કાઉન્સેલિંગના જે સેશન છે એ લાસ્ટ ટાઈમ ઘણા પેરેન્ટ્સોના રિક્વેસ્ટ આવતી કે સર આના માટે તમે કંઈક ચાલુ કરો, અમને આમાં આટલું બધું અમે એની સાથે લાઈવ નથી રહી શકતા, એટલા માટે અમે લાસ્ટ યર પણ ચાલુ કરેલું કાઉન્સેલિંગનું. અને ઇવન ત્યાં સુધી એવા અમારે કનેક્શન થયા કે જેના ફેમિલીમાં 10-10 ડોક્ટર્સ હતા આખા ફેમિલી ગ્રુપ્સમાં, એ પણ સર કહેતા કે સર વ્યવસ્થિત રીતે અમારું કાઉન્સેલિંગ સાથે સીટ અમને અહીંયા મળી ગઈ. ગુજરાતભરમાંથી કાઉન્સેલિંગ લીધા, એમાં 95% ઉપરના સ્ટુડન્ટને એના સેટિસ્ફેક્ટરી ગોલ સુધી અમે પહોંચાડ્યા હતા કે આ કોલેજમાં તમને પરફેક્ટ મળી શકે એમ છે. અને એવી જ રીતે ચોઇસ ફિલિંગ કરો, એમના ધ્યેય સુધી પહોંચી શક્યા.
એના ભાગરૂપે હું તમને આ નોટિસ આપણામાં મૂકી દઈ છે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ, કે એનએમસી એ પણ ડિક્લેર કરી દીધું છે, લિસ્ટ ઓકે છે, 58 કોલેજ નું ઇન્ક્રીઝ થવાનું પણ એની પાસે ડેટા આવી ગયો છે. ફાઇનલ તમારે ત્યારે સમજવાનું કે જ્યારે અમે અહીંથી કન્ફર્મેશન આપીએ, જે હું દરેક વખતે કહેતો હોઉં છું. બીજી નોટિસ એ માટે આપણે ખાસ જોવાની છે કે મેં લાસ્ટ યર પણ કીધું હતું, એનએમસી એનું જે બુલેટિન બહાર પાડે છે 2023 નું અને 24 ના બુલેટિન ઉપર, 23 માં મને કન્ફર્મ ખબર છે, 24 નું પણ હું તમને એનો પણ એક ડિટેલ વિડીયો આપીશ. યસ, આજથી તમે હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. હું તમને લાઈવ જે બધા કહે છે ને કે 23 માં આ રૂલ છે તો અત્યારે આ બદલાઈ ગયો છે ને, એના વ્યવસ્થિત બંને બુલેટિન 23 અને 24 ના સાથે રાખીને એક વિડીયો આપીશ. અત્યારથી જ કમિટમેન્ટ આપું છું. અત્યારે એનો જે વર્ડ સમજવાનો છે આપણે, કે ટ્રાન્સપરન્સી અને જે કંઈ અત્યારે કોલેજો ચાલે છે એના થ્રુ આઉટ યરના ઇન્સ્પેક્શનમાં પણ જે જે એવા પોઈન્ટ રહી ગયા છે કે જેના લીધે સ્ટુડન્ટોને, પેરેન્ટ્સને અને એ કોલેજના મેનેજમેન્ટને પણ પ્રોબ્લેમ થતા હોય છે. મારી ડોટર જે કોલેજમાં છે ત્યાં પણ આવા નાના મોટા એની ફર્સ્ટ બેચ જ અત્યારે બહાર પડી, ડોક્ટર થઈને એને એનું કન્વોકેશન પણ થઈ ગયું. તો એ લોકોને પણ આવા નાના મોટા પ્રોબ્લેમ્સ હતા. તો એનએમસી એટલો ટ્રાન્સપરન્સીથી જાય છે કે હવે 2024-25 માટે જેટલી પણ ખાલી યુજી નહીં, પીજી માટે પણ બધી જ ઇન્સ્ટિટ્યૂટોએ મંથ વાઇઝ કોલેજ શું સ્ટાઇફંડ આપશે અને સ્ટેટ ગવર્મેન્ટ શું સ્ટાઇફંડ આપે, એમાં જો અલગ અલગ હોય બંનેની એમાઉન્ટ, તો એ પણ એમણે ફરજિયાત રાઇટિંગમાં દેવાની છે અત્યારથી જ, અને એ વ્યવસ્થિત એ લોકોને વેબસાઇટ ઉપર પણ મૂકવાની છે. આ છે એનો લાઈવ લેટર આ પીજી માટે, અને એની જ નીચે આ યુજી માટે, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે. અને બધી જ કોલેજોએ આ રૂલ્સ અને રેગ્યુલેશન ફરજિયાત ફોલો કરવાના છે. આ બધું એ તરફ જઈ રહ્યું છે કે ભાઈ ટ્રાન્સપરન્સીથી જે કોઈ નાના મોટા આવા વિન્ડોઝ છે કે જ્યાં નાના મોટા ઘર્ષણો થાય છે મેનેજમેન્ટ અને સ્ટુડન્ટો વચ્ચે, પેરેન્ટ્સ અને મેનેજમેન્ટ વચ્ચે, એમાં ટ્રાન્સપરન્સીથી બધું જ ડોક્યુમેન્ટ સ્વરૂપે હોય તો તમને પાછળથી કંઈ ઇસ્યુ ન થાય એવો ધ્યેય પ્રોપર એનએમસીનો દેખાય છે. લાસ્ટ યર પણ આવું જ હતું. હજી એક પ્રશ્ન આવો છે જ, મે બી ચાન્સ છે, મેં લાસ્ટ યર પણ આ જ કીધેલું, ચાન્સ છે સિંગલ વિન્ડો સિસ્ટમથી ઓલ ઓવર ઇન્ડિયાનું પણ કાઉન્સેલિંગ થઈ શકે. મારો લાસ્ટ યરનો વિડીયો આ સાથે જ મોકલીશ, પણ જ્યારે હું તમને બંને બુલેટિન લઈને આવીશ ત્યારે મેં મારું સેમ સ્ટેટમેન્ટ પણ તમને દેખાડીશ. પણ હા, ટાસ્ક ખૂબ જ મોટું છે. ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટેટ વાઇઝના જે રાઉન્ડ છે, એમાં મેં કેરલાનું પણ આપને કીધેલું છે કે આવા નાના મોટા જે હજી પણ અલગ અલગ રજિસ્ટ્રેશનના બધા પ્રોબ્લેમ્સ છે, એના પાછા મેરિટ આવે એ પ્રમાણેનું ટાસ્ક સિંગલ વિન્ડો પર લઈ આવવું, ઇવન એઝ એ આઈટી, હું આઈટી એન્જિનિયર છું તો પણ મને પણ લાગે કે ટાસ્ક ઇમ્પ્લિમેન્ટ કરવું થોડું લાંબુ છે, અશક્ય નથી. મને ઘણા પેરેન્ટ્સના ક્વેશ્ચન્સ આવતા જ હોય છે, તરત જ ક્વેશ્ચન્સ આવશે કે સર આ વર્ષે સેન્ટ્રલાઇઝ થઈ જશે. લાસ્ટ યર પણ મેં કીધેલું, ચાન્સ પૂરેપૂરા છે, ગવર્મેન્ટ એ દિશામાં પોતાના પ્રયત્નો કરી રહી છે, એટલે જ આવા બધા જ નોટિફિકેશન ઓન ધ સ્પોટ આવી જાય છે, જેથી કરીને આપણે ક્યાંય નો ડિસ્ટર્બ થઈએ, નો આવી કોઈ ફેક સ્ટોરીના ભોગ બનીએ, અને ન ક્યાંય આપણે આપણા પૈસા પણ ખોટા વેડફાય. રાઈટ, આ છે અત્યાર સુધીના ન્યૂઝ. મળીએ છીએ આવા જ ન્યૂઝ અને બધા અપડેટ સાથે. અને યસ, બધા સ્ટુડન્ટ માટે હવે હું શોર્ટ ટાઈમમાં 10 પેપર તો આપું જ છું, પીડીએફ સ્વરૂપે જોતા હોય, ઓનલાઈનમાં તમારે પ્રેક્ટિસ કરવી હોય, આ સિવાય શું કરવું શું ન કરવું એવી રીતનો ડિટેલ વિડીયો મારો સેટરડે રિલીઝ થઈ જશે તમારા માટે. સન્ડે આરામથી જોજો, ત્યારે થોડા ફ્રેશ પણ રહેજો. સતત હવે નવું ના કરતા જે કંઈ તમારી પાસે છે એના ઉપર પ્રોપર વર્ક કરજો. વિડીયોમાં બધી ડિટેલ આપો છો. મળીએ છીએ, નમસ્કાર, થેન્ક યુ.